આપનું પુનઃ સ્વાગત છે. ચર્ચા ચાલી રહી છે સ્વીટ 16 એટલે કે સેક્સ એડ 16 ની, અને એ જે ચર્ચા ચાલી રહી છે એમાં 16 વર્ષની ઉંમરની જે આ સમગ્ર ચર્ચા છે. તુષાર શુક્લની જે કવિતા છે એના ચાર પંક્તિ અહીંયા રજૂ કરવા માંગીશ, જે આ મુદ્દાને કદાચ થોડો વેગ આપશે. ન તને ખબર પડી, ન મને ખબર પડી કે તું પ્રેમમાં પડ્યો કે હું પ્રેમમાં પડી. મેં સાચવ્યો તો 16 વર્ષથી જે રૂમાલ, તું આવ્યો જ્યાં નજીક મેં ત્યાં ઉકલી ગઈ તેની ઘડી. આ જે ચર્ચા ચાલી છે એમાં 16 વર્ષની વાત છે, કવિતાની પંક્તિ રજૂ કરવાનું મન થયું. નીરમ, તમને પૂછવા માંગીશ સમગ્ર ચર્ચામાં, હવે તમને પૂછીશ કે જે રીતે સેક્સ એજ્યુકેશનની તમે જે ચર્ચા કરતા હતા, તમારી સાથે કેટલાક વિદ્યાર્થીઓ પણ આવીને વિદ્યાર્થીઓ પણ આવી ચર્ચા કરતું હોય છે, શું આ પ્રકારનો જો કાયદો લાગુ પડે તો કદાચ એવી શક્યતા કે બને કે કોલેજમાં કે હાઈસ્કૂલમાં કોઈ સેક્સોલોજીસ્ટની નિમણૂક પણ કરવી પડે? સેક્સોલોજીસ્ટની નિમણૂક એટલે અત્યારે તમે જોતા હશો કે બીએ જે છે, બીએ સ્ટ્રીમ છે એમાં, એટલે કે આર્ટ્સમાં એમાં સાયકોલોજી સબ્જેક્ટ છે જ, અને મેઇન સાયકોલોજી સાથે ઘણા બધા સ્ટુડન્ટ્સ એમાં એમફિલ પણ કરતા હોય છે, પીએચડી પણ કરતા હોય છે, અને અત્યારે સાયકોલોજી લેનારના સ્ટુડન્ટની સંખ્યા પણ ઘણી વધી છે. અમારી બીએ ફેકલ્ટીમાં પણ સાયકોલોજી એક સબ્જેક્ટ તરીકે છે, અને અમારા જે મેઇન 3 પેપર છે એમાં પણ સાયકોલોજીને એ મેઇન પેપર તરીકે ગણવામાં છે, સેકન્ડ પેપર તરીકે. અને એની અંદર પણ આ જ પ્રકારનું, એટલે કે જાતીયથી માંડીને માનસિકતાનું બધું જ શિક્ષણ, એટલે કે વિદ્યાર્થીની વય કક્ષાને અનુરૂપ કે એનામાં કયા ફેરફાર થાય છે, એનામાં માનસિક આવેગ આવે છે, સેક્સોલોજીની જરૂર પડશે કોલેજમાં અને હાઈસ્કૂલમાં, એવી શક્યતા વધી જાય. એટલે જે પ્રમાણે સમાજમાં જે બનાવ બનતા જાય છે એ પ્રમાણે હું માનું છું કે ક્યાંક એક સમય, એટલે એક મર્યાદામાં રહીને કે એક એવી મર્યાદામાં રહીને એ સેક્સોલોજીની વાત પણ એમને, એટલે સ્કૂલમાં કરવી જ જોઈએ, હું એવું માનું છું. એકચ્યુઅલી 16 વર્ષની ઉંમર એટલે છોકરી કે છોકરો 10મા સ્ટેન્ડર્ડ હોય, એટલે એને બીએડની અત્યારે વાત નથી. જ્યારે માણસ 10મા સ્ટેન્ડર્ડ એટલે હવે આપણે આપણું જે એડ્યુકેશનનું જે સ્ટેન્ડર્ડ છે, કેમ કે જે ડોક્ટર સાહેબે કહ્યું, વેરી લોજિકલ કહ્યું કે પહેલા જે પ્યુબર્ટી 15 વર્ષે આવતી હતી, પ્યુબર્ટી 11-12 વર્ષે આવે છે, અને બે મહિને 9-10 વર્ષે આવે છે. એટલે આપણે એમાં, તમે જેમ વાત કરી વિશાલભાઈ કે આપણે એમાં સેક્સોલોજી, આઈ વુડ નોટ લાઈક ટુ યુઝ ધ સેક્સોલોજી, આ 10 વર્ષના છોકરાઓ સેક્સો, એમને બધાને ટીવી જુએ છે, એ લોકો અત્યારની જે ફિલ્મો છે એ બધું જોઈને તમને, આપણને એવું લાગે છે, બાકી 10મા ધોરણમાં 9મા ધોરણમાં ભણતા છોકરાઓને બધી વસ્તુની ખબર હોય તો કેવા માંગુ છું. આ કહેવાની વસ્તુ એ છે કે આપણે હજુ સુધી એક મર્યાદામાં છીએ ને, એટલે આપણે આપણી એ લોકો સાથે ખુલીને કે અમુક વસ્તુની વાત કરતા, એઝ અ પેરેન્ટ, એઝ અ પેરેન્ટ આઈ વુડ નોટ એગ્રી વિથ યુ, કારણ કે આજની બધી જગ્યાએ નથી, બધી જગ્યાએ હું ગામડાથી પહેલે ચાલુ કરીશ કે આજની તારીખમાં જે મમ્મી પોતાની દીકરીને જે સમજાવી શકે છે, એટલે એજ ઓફ 9, તો અમારે બધું અત્યારે બધું ઓન સ્ક્રીન ના બોલાતો, અમારા ઘરમાં નાની નાની છે, એટલે વી આર, ઇટ્સ ધ પેરેન્ટ્સ રિસ્પોન્સિબિલિટી ટુ મેક ધ ડોટર અન્ડરસ્ટેન્ડ. આજે જ્યારે હર બેન, હર મમ્મી આજની તારીખમાં, કારણ કે મારા ફ્રેન્ડ્સ ની મમ્મી એવી છે, એટલે એ લોકો કરે છે, વી ટોક ઇન્ટરનેટ, આઈ કેન અન્ડરસ્ટેન્ડ, આઈ નો કે આ જે એડ્યુકેશન છે, આઈ વુડ અને આપણે સેક્સ એડ્યુકેશન ને રોકેટ સાયન્સ શું કામ ગણીએ છીએ, ઇટ ઇઝ નોટ અ રોકેટ સાયન્સ એટ ઓલ. હા, ઇટ હેઝ ટુ બી પુટ અપ ઇન ધ રાઇટ પર્સ્પેક્ટિવ, અને જોડે જે એના મિસયુઝિસ છે, જેને કે તમે સિમ્પલ એક્ઝામ્પલ આપો, આ તો જોક છે, વેલેન્ટાઇન ડે ના નેક્સ્ટ ડે ને ખબર છે શું કહેવાય છે, આઈ કિલ ડે, કે આજે વેલેન્ટાઇન ડે કહો, નેક્સ્ટ ડે આઈપીએલ ડે કહો, બધા આઈપીએલ ખાઓ, એટલે શું ધીસ ટાઈપ ઓફ નોલેજ. આ જોક મેં નથી માર્યો, આપણે 12 ને 15 ને 16 વર્ષથી છોકરા ને છોકરીઓ એકબીજાને એસએમએસ નાખીને મારે છે, એટલે આ એક હકીકત છે. ત્યારે પેરેન્ટ્સોને અન્ડરસ્ટેન્ડ કરવાનું છે, યુ ડોન્ટ એક્સપેક્ટ કે સ્કૂલમાંથી અન્ડરસ્ટેન્ડ કરાવશે કે ભાઈ આ તમારે એમને, વાત તો બરાબર છે તમારી, વાત 100% સાચી, હું તમારી સાથે સંમત પણ થઉં છું, પણ તમારે એને ખરેખર જે જ્ઞાન હોવું જોઈએ તો આપવું જોઈએ. આપણી મમ્મી સિવાય જે પ્રેક્ટિકલ કરી ચૂકી છે મમ્મી જ છે ધ્યાન આપી શકે ને, પાડો ને એ બધી જગ્યાએ છે. સેક્સ એજ્યુકેશન નો મતલબ શું થાય? મોટાભાગના લોકોને એવું છે કે સેક્સ એજ્યુકેશન નો મતલબ એવી રીતે, એટલે એનો મતલબ એ હતો કે બાળકો કેવી રીતે ઉત્પન્ન કરવા એ શીખવાડવું, સેક્સ એજ્યુકેશન નો મતલબ એ છે. જે રીતે લોકો બિહેવ નથી કરતા એ રીતે એમને બિહેવ કરતા શીખવાડવાનું છે. આમાં કોઈ ગલગલિયા કરાવે એવી વાતો નથી, આમાં સમાજમાં જે વસ્તુ આપણાથી રહી ગઈ છે કોઈ કારણસર, એ વસ્તુનું એજ્યુકેશન આપવાનું છે. અને સેક્સ એજ્યુકેશન કોઈ નવી વસ્તુ નથી, સદીઓથી આવતું હતું વાસ્તવને, જેને આખા દુનિયાને કામાસૂત્ર આપ્યું, તમને કદાચ જાણીને નવાઈ લાગશે. આપણા ગુજરાતમાં અહીંયા લાજપત ખંભાત આગળ છે,
ત્યાં રહેતા હતા અને ત્યાં એમના કામસૂત્ર લખેલું છે. એટલે આ સેક્સ એજ્યુકેશન બહુ જૂનું છે. તમે આપણા મંદિરોની દિવાલો જુઓ, તે વખતે કોઈ પિક્ચરો નતા, ઇન્ટરનેટ નતું, છાપું નતું, સાંજે લોકો ખેતરોમાંથી આવે તો મંદિરે જતા હતા અને ચોરા ઉપર બેસીને ચર્ચા કરતા હતા, ને નાનો છોકરાથી માંડીને વડીલ સુધી બધા જ મંદિરે જતા હતા. એટલે એ વખતના રાજાઓએ મંદિરોની દિવાલ ઉપર આના ચિત્રો દોરવામાં આવેલા હતા કે નાનાથી નાના બાળકથી માંડીને મોટાથી મોટી વ્યક્તિને આનું જ્ઞાન આખી જિંદગી મળતું રહે. અને પછી સમા આપણી ઉપર મોગલો એટેક કર્યો, આપણી પ્રાયોરિટી બદલી ગઈ, આપણી પ્રાયોરિટી આપણું રક્ષણ કરવાની આવી ગઈ. અને એ પડદો જ્યારથી પડેલો છે આજની તારીખમાં પડ્યો છે. અને જો કોઈ એનો પડદો ઉપાડવાનો પ્રયત્ન કરે તો કહેવાતા પોલિટિશિયન્સ છે, બીજા લોકો છે, એનો કાયમ વિરોધ કરતા હોય છે. હું તમને જણાવું કે કોઈ નાનો છોકરો હોય જે આ 12-13 વર્ષની વસ્તુ વાત ચાલે છે કે જેને સેક્સ હાર્મોન થાય ત્યારે એને દાઢી આવતી હોય છે, જાતીય ઈચ્છાઓ થતી હોય છે, એને વીર્ય બનવાનું શરૂ થતું હોય છે, માઇક ડિસ્ચાર્જ થતો હોય છે, તે વખતે ઘણી બધી વાર એવું થાય કે એના મનમાં ક્યુરિયોસિટી થાય કે આ શું થઈ રહ્યું છે મારા શરીરમાં, ત્યારે એના પહેલો કોને પૂછશે? એના માતા પિતાને પૂછશે. પણ પેરેન્ટ્સ ને જેવો પૂછશે એટલે કે આવી ગંદી વાત કરે, આવી વાત આજની તારીખમાં કોઈ ભી માં કોઈ ભી બાપ પોતાના છોકરાને સાથે બેસીને સમજાવે છે, જે ફાધર ને મધર આજકાલ એક ફ્રેન્ડ રિલેશન થઈ રહ્યું છે. અગર મેં કહ્યું મારા ફ્રેન્ડ ના છો, એ લોકો પોતાની છોકરીઓને સમજાવે છે, છોકરાઓને સમજાવે છે, એ લોકોના પેરેન્ટ્સ સમજાવે છે સાથે બેસાડીને. ઇનફેક્ટ ઇનફેક્ટ ગો અહેડ, મારે તો એવું બી સાંભળ્યું છે કે લોકો પિક્ટોરિયલ બુક્સ લાઈને બતાવે છે અને ધે ટેક ધ ચિલ્ડ્રન ઇન ટુ કોન્ફિડન્સ કે દીકરા આ સારું છે, આનાથી આવું, આ આપણે હેલ્ધી ના રહેવાય, આ ફિઝિકલી આપણા માટે સારું છે, આ રિસ્પેક્ટ માટે આપણા માટે સારું છે, આનાથી આપણને આ ફાયદો છે ને આ નુકસાન છે, એટલા હદ સુધીનું એડ્યુકેશન આપવામાં આવે છે. એટલે ઇટ ઇઝ નોટ જસ્ટ ઓફ ઇટ્સ નોટ જસ્ટ ઓફ મશીન ઓફ ડિલિવરિંગ કિડ્સ ઓર ચાઇલ્ડ, ઇટ ઇઝ નોટ દેટ. સો વી અન્ડરસ્ટેન્ડ સેક્સ એજ્યુકેશન ને એ આજની તારીખમાં અર્બન ને રૂરલ બધામાં આપવામાં આવે છે અને પેરેન્ટ્સ નેવર સે કે ભાઈ આ ખોટું છે, છીછી છીછી એ છીછી છીના જમાના ગયા. રુઝાનબેન, નજરો ખોલો, આંખો ખોલો, સમાજમાં ચાર ઘરમાં જે વસ્તુ થતી ના જોવાય. આપણે મેજોરિટી ની વાત કરી રહ્યા છે અને આપણે એની જોવું જોઈએ. તમારે કેવું પડે કારણ કે ઇટ ઇઝ અ પ્રોફેશન બોસર, આમાં પ્રોફેશન ક્યાં? આમાં સ્કૂલમાં જઈને ફ્રી લેક્ચર આપવાનું છે? આમાં પ્રોફેશન ક્યાં? આમાં પ્રોફેશન ક્યાં? સ્કૂલમાં જઈને મારે લેક્ચર આપવાનું હોય? ભારતની સાથે સાથે જોઈએ કે દુનિયામાં કેવી સ્થિતિ છે એની પણ નજર કરીએ તો દુનિયાના અનેક દેશોમાં સંમતિથી સેક્સ માટેની કાયદાકીય ઉંમર 16 તો અનેક દેશોમાં 14 વર્ષ પણ છે રાખવામાં આવી છે. જ્યાં કેટલાક દેશોમાં કેટલીક ઉંમર છે તો કેટલાક દેશોમાં અલગ અલગ ઉંમર છે. આ સમગ્ર ઉંમરમાં ઘણો બધો ફરક જોવા મળી રહ્યો છે. જો વાત કરીએ અમેરિકાની તો અમેરિકામાં આ ઉંમર 16 વર્ષ છે, સ્વિટ્ઝરલેન્ડમાં 16 વર્ષ છે, રશિયામાં પણ આ ઉંમર 16 વર્ષની છે. અને દેશોની જો વાત કરીએ તો નોર્વેમાં પણ 16 વર્ષની ઉંમર છે જે સંબંધિત સેક્સ લોકો કરી શકે છે. કેનેડામાં પણ 16 વર્ષની ઉંમર છે, જ્યારે સર્બિયામાં આ ઉંમર 14 વર્ષની છે. પોર્ટુગલની જો વાત કરીએ તો ત્યાં પણ 14 વર્ષની ઉંમર છે, ઇટાલીમાં 14 વર્ષની ઉંમર છે અને જર્મનીમાં પણ 14 વર્ષની ઉંમર છે. વેલ્સમાં 14 વર્ષની ઉંમર છે. ઇંગ્લેન્ડની જો વાત કરીએ તો ઇંગ્લેન્ડમાં પણ 14 વર્ષની ઉંમર છે અને ઓસ્ટ્રેલિયામાં પણ 14 વર્ષની ઉંમરે સંમતિથી શારીરિક સંબંધ બાંધવાની છૂટની ઉંમર નક્કી કરવામાં આવી છે. વિશેષ રજૂઆતમાં આપનું પુનઃ સ્વાગત છે. ચર્ચા કરી રહ્યા છે સેક્સ એટ 16 ની, મહા ચર્ચા ચાલી રહી છે. ચર્ચાને આગળ વધાવતા પહેલા આપણે પ્રિયંકા મણિયામની ત્રણ પંક્તિ હું વાંચીશ. 16 વર્ષની ઉંમર પર એમણે સરસ લખ્યું છે. એ 16 વર્ષની છોરી સરવરીય ઝરને ભરતી, તોય એની મટકી રહેતી કોરી, એના બીડિયા હોઠ નહીં તો આગ ભરેલા ફાગણ ગાતો હોરી. એ તો 16 વર્ષની છોરી.
16 વર્ષની ઉંમરની ચર્ચા ચાલી રહી છે સંમતિથી શારીરિક સંબંધ બાંધવા મુદ્દે ચર્ચા ચાલી રહી છે કાયદો આવવાની વાત છે પરંતુ એ મુદ્દે મહાચર્ચે ચર્ચા ચાલી રહી છે હું મીનાબેન જગતાપ આપને પૂછવા માંગીશ કે જે રીતે જોવા જઈએ તો ઉંમર ઘટાડવાનો જો તમે વાત કરો છો અને વિરોધ પણ કરો છો કે ઉંમર ના ઘટવી જોઈએ તો તમે એના વિકલ્પ રૂપે શું જોવો છો જો એક વસ્તુ સીધી છે કે આપણા બાળકને વ્હીકલ ચલાવતા આવડી જાય તેનો મતલબ એવો નથી કે એને 18 વર્ષ પહેલા લાયસન્સ આપી દેવામાં આવે એ આપણે કરતા નથી એટલે આ જે બાબત જે છે એ બાબતની જાણકારી બધી જ હોય કેમ કે વાહન ચલાવવાની જાણકારી એની છે આ બ્રેક અહીંયા છે આ એક્સિલરેટર છે બધી જ એને જાણકારી હોય છે છતાં આપણે એને લાયસન્સ આપતા નથી તો આમાં પણ એ પ્યુબર્ટી પીરિયડ 9-12 વર્ષની હોય કે 11-15 વર્ષની હોય એની પાસે નોલેજ હોય બધી જ બાબત છે પણ એનો મતલબ એ નથી કે એને 100 વર્ષે આ પ્રકારની જે છે એ છૂટ આપી દેવાય બીજી બાજુ તમે જુએનાઇલની એજ નથી ઘટાડતા જુએનાઇલની એજ તો 18-18 છે તો આમાં કોના માટે આ કરી રહ્યા છો દિલ્હીની ઘટના બન્યા પછી જે આપણો એક આરોપી પકડાયો છે એ 100 વર્ષનો છે એટલા માટે તો એને તો ક્યાં કાયદા આ એજનો વધારો કે ઘટાડો જે પણ થાય ને એમાં એને તો ક્યાં કે એના જેવા જે પણ કિસ્સાઓ છે એમાં ક્યાં એને સજા કરી શકવાના છે એટલે વિકલ્પ તો આનો કશો જ નથી આનો વિકલ્પ આપણા જે કાયદામાં અત્યારની જે પ્રોવિઝનો છે એ પ્રોવિઝનોમાં એમેન્ડમેન્ટ ઘણા બધા છે એ બિલ પણ પાસ થયું છે ગઈકાલે રાત્રે જ આ બિલ પાસ થયું છે પણ છતાં ધીસ ઇઝ બિલ આ જે છે એ કાયદો નથી બન્યો એટલે મારું એવું માનવું છે કે પહેલા જે એજની વાત કરેલી છે કેમ કે હમણાં રુઝન મને જે આપણે અને પારસભાઈની જે ચર્ચા હતી એમાં એમ કીધું કે મોટાભાગના કુટુંબોમાં આ પ્રકારનું એજ્યુકેશન આપવામાં આવે છે પણ ના આ ખૂબ ઓછા કુટુંબોમાં આ રીતના એને સ્વીકારેલું છે આજની તારીખે પેરેન્ટ્સ હજુ આને આ બાબતોને ચર્ચા કરીને ખુલીને કહેવા તૈયાર નથી એવા સમયે ચોરી છુપે આ એક દબાણ તો છે કમસે કમ ચોરી છુપે આ વસ્તુ જે થાય છે એ ઉજાગર થશે અને આ ખાસ કરીને એની સૌથી મોટી અસર છોકરીઓ પર પડશે અને સ્ત્રીઓ જે છે એની જે પરિસ્થિતિ છે વધુ ખરાબ થશે ચોક્કસથી યુવાનની જયારે ચર્ચા ચાલી રહી છે ત્યારે જાતીય સંબંધ બાંધવા માટે કેન્દ્ર સરકાર વયમર્યાદા 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષની કરી નાખવાનો નિર્ણય કરે તેવી શક્યતા જે છે ત્યારે અમદાવાદના યુવાનો આ અંગે કાયદાના સુધારા અંગે શું વિચારે છે આવો તેમના મુખે જાણીએ કેન્દ્ર સરકાર જાતીય સંબંધ માટેની ઉંમર 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવા માંગે છે ત્યારે કેટલાક રાજકીય પક્ષો પણ આ બિલનો વિરોધ કરી રહ્યા છે તો ત્યારે આપણે જાણશું કે અમદાવાદના યંગસ્ટર્સ આ બિલ વિશે શું અભિપ્રાય ધરાવે છે આપણે એમના મોડે જ જાણશું આપ ઇસ બિલ કે બારે મેં જો આ રહા હૈ જો આને વાલા હૈ ઉસકે બારે હમ ક્યા વિચાર રખતે હૈ मैं इसके अगेंस्ट हूँ क्योंकि मेंटली और फिजिकली आप देखें तो 16 इयर्स के एक बच्चा बोल सके तो उसे कुछ इतनी नॉलेज नहीं होती इस बारे में हो तो भी होगी तो इट्स बेटर टू पुट सेक्स एजुकेशन इन कॉलेजेस ना कि एज घटाना तो आई एम टोटली अगेंस्ट इट आपके हिसाब से किस प्रकार की मुश्किलें सामने आ सकती है आई डोंट इवन आई एम अगेंस्ट इट बिकॉज आई डोंट थिंक रेप केसेस विल एक्चुअली रिड्यूस बाय रिड्यूसिंग द एज क्योंकि यहाँ पे ऐसा भी केसेस है जहाँ पे 3 साल के और 6 साल के बच्चे लोग रेप हो जाते हैं तो 18 से 16 हो जाए तो वो तो कम नहीं होगा तो आई डोंट थिंक रेप केसेस कम होगा इस 18 से 16 करने में મારા ખ્યાલથી આ બિલકુલ ખોટો સ્ટેપ છે કેમ કે બાળકમાં એટલી સમજદારી ત્યારે આવતી જ નથી તમે જે કરવા જાઓ છો 16 વર્ષનો બાળક કોને કહેશો તો એ તો હજી 10th સ્ટેન્ડર્ડમાંથી ભણીને નીકળ્યો છે એને શું ખબર પડે આ બધી વસ્તુઓમાં શું છે અને મને એવું લાગે છે કે આનાથી ઉલટાના પ્રોબ્લેમ્સ વધી જશે કેમ કે અન્ડ્યુ પ્રેગ્નન્સી એવું બધું સામે આવશે તો આત્મહત્યાના કેસીસ સ્યુસાઇડના કેસીસ વધી જશે એટલે આ બિલકુલ જ ખોટો સ્ટેપ છે आप सोसाइटी के बारे में आप क्या सोचते हैं सोसाइटी भी क्या सोचेगी इसके बारे में ऐसे सोसाइटी भी बोलती है कि इतने छोटे एज में सोसाइटी तो बोलती है 18 साल की उम्र में भी नहीं करना चाहिए मेरे हिसाब से भी 18 भी बहुत जल्दी अभी हम कॉलेज के फर्स्ट ईयर में हमको इतनी नॉलेज भी नहीं है हमें पता भी नहीं हमको एक्चुअल प्यार है ऐसा फ्लिंग है क्या है तो हमें हमारे मेरे हिसाब से तो इतना 16 तो बिल्कुल हिसाब से नहीं हम स्कूल में होते हैं प्रेगनेंट हो जाए कौन बच्चा कौन संभालेगा 17 बोर्ड्स दे रहे होंगे बच्चा संभालेंगे आपके हिसाब से क्या लग रहा है आपको मेरे ख्याल से ये नहीं आना चाहिए क्योंकि 16 साल की उम्र में ना ही लड़का रेडी होता है ना ही लड़की रेडी होती है दोनों की बॉडी में इतने हार्मोनल चेंजेस आते हैं कि उनको खुद को नहीं पता होता कि उन्हें क्या चाहिए वो मे बी उस टाइम वो लोग
જોયું વિદ્યાર્થીઓનું શું કહેવું છે, યંગસ્ટરનું શું કહેવું છે. એ લોકોના મોટાભાગના મત અલગ અલગ હતા, પરંતુ એક મુદ્દે કોમન હતા કે એ લોકો આના અગેન્સ્ટમાં છે. રુજાનભાઈ, તમને પૂછવા માંગીશ કે વિદ્યાર્થીઓ જે છે એમનું કહેવું છે કે એ ટોટલી અગેન્સ્ટ છે, તમારું શું કહેવું છે? એ લોકોનો મત છે, કારણ કે એ લોકો માટેનો જ કાયદો છે. તમે આ સ્ટ્રેટા ક્યાંથી લાવ્યા છો, સ્ટ્રેટ ઓફ સોસાયટી ક્યાંથી આવ્યું છે? પણ ફાઇન, સર, આઈ વુડ નોટ લાઈક ટુ કોન્ટેક્ટ.